प्रदेश कांग्रेस प्रमुख अमित चावड़ा अपनी साथे छे। चर्चा नो महत्वनो मुद्दो ए पण छे कि ज्यारे राज्यसभा नी चूंटणी नुं एलान करी देवामां आव्युं होय त्यारे हवे कांग्रेस नी स्ट्रेटेजी कया प्रकारनी रहेशे, कारण के कोविड नी जे स्थिति छे ए स्थिति नी सामे पण कांग्रेस पार्टी राज्य सरकार नी सामे छे। अमित भाई, कोविड नी जे स्थिति छे ए स्थिति नी वच्चे हवे राज्यसभा नी चूंटणी नुं पण एलान करी देवामां आव्युं छे, कांग्रेस केटली तैयार? राज्यसभा चूंटणी जारे प्रथमवार जाहिर थई अने अमे कांग्रेस पक्ष तरफ थी अमारा बंने उम्मेदवारना फॉर्म भराया ए दिवस थी कांग्रेसनी तमाम रीतनी तैयारीओ छे अने साथे साथे कांग्रेसनी जीत माटेनी रणनीति पण नक्की छे। 26 मार्चे चूंटणी योजावानी हती, अचानक लॉकडाउन ने कारणे चूंटणी बंद रही ने आजे 2 મહિનાના સમયગાળા પછી ફરી યોજાઈ રહી છે। આજે પણ અમારી એ જ તૈયારીઓ છે, એ જ રણનીતિ છે અને બંને બેઠકો અમે જીતવા માટેની સંપૂર્ણ તૈયારી અમારી છે। અમિત ભાઈ, જે પ્રકારે જ્યારે કોવિડની સ્થિતિ હતી એના એટલે પહેલાના જે ઇલેક્શન હતું એના સમયમાં રાજસ્થાન બધા ધારાસભ્યોને લઈ જવામાં આવ્યા હતા, હવે કોઈ સ્ટ્રેટેજી ખરી એ પ્રકારની કે એવું કંઈ ડર છે ખરો પાર્ટીને કે હજુ પણ આવું સ્થિતિનું નિર્માણ થઈ શકે છે? ભાજપે હંમેશા ખરીદ ફરોડની રાજનીતિ કરી છે ને, આપણે ભૂતકાળમાં પણ જોયું કે એમની પાસે ભ્રષ્ટાચારના ખૂબ પૈસા છે, એના કારણે એમણે 5 ધારાસભ્યો પણ હમણાં છેલ્લે ખરીદ્યા અને આ વખતે પણ દમણમાંથી આવેલા પૈસાથી ધારાસભ્યો ખરીદવાની ભાજપની નીતિ રહેશે જ, પણ એવા સંજોગોમાં પણ કોંગ્રેસના ધારાસભ્યો એક વિચારધારા સાથે જોડાયેલા છે, મક્કમતાથી લોકોની સેવા 2 મહિના સુધી કરી છે। તમે સૌએ જોયું કે આ કોરોનાના કઠિન કાળમાં અમારા તમામ ધારાસભ્યોથી લઈને અમારા કાર્યકરોએ લોકોની વચ્ચે રહી અને તન મન ને ધનથી લોકોની સેવા કરી છે, રાહત કાર્યો કર્યા છે અને સાથે સાથે જીવના જોખમે પણ સેવા કરી છે।